होना चाहिए। मित्रों हूँ आ बहुत समझी विचारी बात कहूँ। अपना वेदों में उपनिषदों में ईश्वर की कल्पना ज कुदरत थी करी छे, प्रकृति थी करी छे। ने प्रकृति नु जतन एकमात्र पृथ्वी ना जतन नो रस्तो बतावे छे। ने बहु स्पष्ट शब्द में अनेक ऋचाओं नी अंदर कहू छे कि प्रकृति नु दोहन करी सकाय, एनु शोषण ना करी सकाय। ગાયના આચરમાંથી દૂધ એટલું જ નિકાળાય જેટલું હોય લોહી ના નિકાળાય। કમનસીબે વિકાસની આંધળી દોડમાં આપણે પ્રકૃતિના શોષણની તરફ આગળ વધ્યા। ખેર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ પર આજ ભારત વિશ્વનું નેતૃત્વ કરે એવી સ્થિતિ ઉભી કરી છે। સોલાર એલાયન્સ ભારતમાં થાય, ક્લીન એનર્જી ભારતની અંદર સૌથી વધુ ઉપયોગમાં આવે, અને જ્યારે ફ્રાન્સમાં આખી સમિટ તૂટી પડવાના આરે હતી ત્યારે નરેન્દ્રભાઈના ઇન્ટરવેન્શનના કારણે સમિટ પુનઃજીવિત થઈ અને પશ્ચિમના દેશોને સમજાવવામાં ભાગ લીધો। વિકાસની આંધળી દોડે અવકાશની અંદર ઓઝોનના પડને પાતળું કરી કાઢ્યું છે। ઓઝોનના પડની અંદર કેટલીય જગ્યાએ અમદાવાદ શહેર કરતા મોટા બાકોરા પડી ગયા છે, અને ઓઝોનનું પડ જ એકમાત્ર એવી વસ્તુ છે જે સૂર્યનારાયણની ગરમીને આપણે સહન કરી શકીએ એટલી કરીને પૃથ્વી પર મોકલે છે। પૃથ્વી અને સૂર્યની વચ્ચેથી જો ઓઝોનનું લેયર સંપૂર્ણપણે સમાપ્ત થઈ જાય તો પૃથ્વી જીવવા લાયક ના રહે। આજે તાપમાન વધવા માંડ્યું છે એનું મૂળ કારણ ઓઝોનનું લેયર પતરું પડે છે। ઓઝોનનું લેયર, ઓઝોનનું આચ્છાદન પતલું થવાનું મૂળ કારણ કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ છે। જેટલો હજમ ના થાય એટલો તો પૃથ્વી કરે, પરંતુ હજમ ના થાય અને પછી જે આકાશમાં જાય અને આકાશમાંથી અવકાશમાં જાય એ રાસાયણિક પ્રક્રિયાઓ કરી ઓઝોનના પડને ક્ષીણ કરી નાખે, એનો એકમાત્ર રસ્તો કાર્બન ડાયોક્સાઇડ ને કાર્બન મોનોક્સાઇડનું શોષણ કરે એવી વ્યવસ્થા, કુદરતી વ્યવસ્થા અહીંયા કરી। વરસાદ લાવો હોય તો વૃક્ષો વાવા પડે, વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડને આકાશ અને અવકાશમાં ના જવા દેવું હોય તો વૃક્ષો વાવા પડે, જમીનનું ધોવાણ અટકાવવું હોય તો વૃક્ષો વાવા પડે, નદીનું સંરક્ષણ કરવું હોય, એના સોર્સો નદીના મૂળ સ્ત્રોતોને બચાવવા હોય તો વૃક્ષો વાવા પડે, વન્ય જીવનને અનેકવિધ પક્ષીઓની પ્રજાતિઓને બચાવવી હોય તો વૃક્ષો વાવા પડે, અને આપણે પણ નિરોગી રહેવું હોય તો વૃક્ષો વાવા